ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા. અંકલેશ્વરમાં 3 ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ. ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે, જેના કારણે જિલ્લાના 48 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. અને અંકલેશ્વરના નદી ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26.50 ફૂટ, જિલ્લાના 48 ગામોને કરાયા એલર્ટ. અંકલેશ્વરના 3 ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ. અગાઉ 280 લોકોનું કરાવું હતું સ્થળાંતર. નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાયું. ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે, જેના કારણે જિલ્લાના 48 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપિયા, સરફુદ્દીન અને જૂના કાંચિયાના ગામના લોકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં 134.70 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે ઉપરવાસમાંથી ડેમમાં 3,03,513 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. નર્મદા નદીમાં 3,45,721 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26.50 ફૂટને આંબી ગઈ છે. નર્મદા નદીમાં વધતા પાણીના જળસ્તરને પરિણામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના 48 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અંકલેશ્વરના પૂરથી સૌથી પહેલા પ્રભાવિત થતા ખાલપિયા, સરફુદ્દીન અને જૂના કાંચિયા ગામમાંથી સલામતી અને સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર માટેની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તારીખ 26 ઓગસ્ટના રોજ જિલ્લામાંથી 280 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અઝહર પઠાણ, સેટરડે ન્યૂઝ, ભરૂચ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી 3,45,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 26 ફૂટ જેટલી વહી રહી છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી 200 જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘરવખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે. તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, પદાધિકારી, સંપૂર્ણ અધિકારી, વહીવટીતંત્રના સંપૂર્ણ તમામ અધિકારી, પોલીસ વહીવટીતંત્રનું સજ્જ બન્યું છે. તેમજ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી, તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદ્ભવી નથી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.